ઇન્વેસ્ટિગેશન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ આરોપીઓને ગુડિયા ગામ સ્થિત રામજીવાડીમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. તમામ ગુનેગારોને એક જ જગ્યાએ એકઠા કરવામાં આવતા વાડીનો હોલ ભરાઈ ગયો હતો. ડીસીપી રાજેશ પરમારે કહ્યું કે હિસ્ટ્રી શીટરથી લઈ શરીર અને મિલકત સંબંધી ગુના તથા ગૌહત્યા આમ સેક્ટ અને એનડીપીએસ એક્ટ હેઠળ ભૂતકાળમાં પકડાયેલા 273 જેટલા ગુનેગારોને રામજીવાડી ખાતે બોલાવવામાં આવ્યા હતા. અહીં તમામ આરોપીઓ પોલીસને ઓળખી અને પોલીસના જવાનો પણ આરોપીથી પરિચિત થયા હતા. ઇન્વેસ્ટિગેશન રાખવા પાછળ ગુનેગારોથી પોલીસ અને અધિકારીઓ પરિચિત થાય, ગુનેગારોનો દેખાવ બદલાઈ ગયો હોય અથવા તો તેમણે રહેણાંક બદલ્યું હોય, ઉપરાંત તેઓ હાલમાં કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે તે તમામ બાબતોથી પોલીસ વાકેફ થાય, જેથી પોલીસ પેટ્રોલિંગ કે વાહન ચેકિંગમાં હોય તો સરળતાથી ગુનેગારોને ઓળખી શકે અને જરૂર જણાય તો કાર્યવાહી પણ કરી શકાય. આજરોજ સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જે ઝોન 6 ના જે 6 પોલીસ સ્ટેશન આવે છે તેમાં બોડી ઓફેન્સ ટપોરિંગ HS ની ઓળખ પર રાખવામાં આવી છે. હવે આ ટોટલ અમારા આખા ઝોનના છે ને 273 આરોપીઓને અત્યારે અમે આ હોલમાં ભેગા કર્યા છે. આનો ઉદ્દેશ એક છે કે બધી પોલીસ અમને ઓળખે. ધારો કે એક બે માણસ પોલીસ સ્ટેશનના ઓળખતા હોય, ભૂતકાળમાં જેને પકડ્યા હોય, 10 વર્ષના અમે ટોટલ બોડી ઓફેન્સના આ આરોપીઓને લીધેલા છે તો અમને ખબર રહે કે આ આરોપી અમારા વિસ્તારનો છે. પહેલો આદેશ ઉદ્દેશ અમારો એક આ છે. બીજો છે કે દરેક ઓળખે એના કારણે કાલ ઉઠીને રાત્રે પેટ્રોલિંગમાં હોય, દિવસે હોય, ફરતો હોય એમને તો અમે તરત એને ટોકી શકીએ. નવા જે અમારા ભરતી થયેલા માણસો છે પોલીસના જવાનો એ પણ ઓળખી શકે, PSI PI પણ ઓળખી શકે. આના કારણે એક એવું થાય કે એનામાં ડર પેદા થાય કે પોલીસ મને ઓળખે છે કોઈ પણ ગુનો કરવાના વિચાર પહેલા. આ સિવાય બીજો ઉદ્દેશ છે કે અત્યારે ઘણાના રહેઠાણ બદલાઈ ગયા હોય, ચહેરા બદલાઈ ગયા હોય તો નવા ફોટા લઈ લઈશું, નવા એમના રહેઠાણ લઈ લઈશું, પહેલા જે રહેતા હોય નવા મિત્રો બન્યા હોય એનું લઈ એના પાકા આધાર લઈ લઈશું. એટલે કે અમારા MCR HS માં જે નવા નવી જે ડેટા છે એ નવો ડેટા આપો એ અમારે જોડે ફીલ થઈ જશે. બીજો એ છે કે અમે અત્યારે એમને સૂચના આપી દઈશું કે પોલીસની નજર છે, એક સાયકોલોજીકલ ઇફેક્ટ થશે કે પોલીસની નજર તમારા પર છે, તમને આટલા અધિકારી ઓળખે છે, એટલે કંઈ પણ આવું હશે તો તરત તમને પર અમારી વોચ રહેશે, એટલે ગુનો કરતા. મૂળ ઉદ્દેશ આટલો છે કે આ આરોપીઓને અમારી પોલીસ ઓળખે, એમને ખબર રહે કે પોલીસને એમની પર નજર છે. એટલા માટે થઈને આ સીપી સાહેબની અમારા સેક્ટર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમારા ઝોનના ACP શ્રી વકીલ સાહેબ, ગોયલ સાહેબ અને 3-5-6 PIO અને બધા PSIO આ રીતનું એક આજે આયોજન કરેલું છે. આ ઉપરાંત અમે પોસ્ટે વાઇઝ પણ ભવિષ્યમાં પણ જે જેમ આ બીજા હજુ નહીં આવ્યા હોય તો ક્યાં છે, ક્યાં ગયા છે એનું પણ અમે હજુ હવે અમે એનું વિશ્લેષણ કરીશું કે આટલા અમે બોલાવ્યા છે અમારા ચોકડે છે એમાંથી આટલા જ આવ્યા છે, બાકીના નથી આવે તો ક્યાં છે, તો એ આપણને જાણવા મળશે. એટલે ગુનેગારો પર પોલીસ પૂરેપૂરી નજર રાખે છે, સમાજમાં અને પ્રજામાં મેસેજ જાય એટલા માટેનું આજે આ એક પરેડ ઓળખ પરેડ. બીજું જેમાં સુધરી ગયા હોય એને પણ કહીશું કે તમે સુધરી ગયા છો તો અમે પડતા નહીં, એવો અમે એવું ઈચ્છે કે વન ટાઈમે હશે તો એને પણ કહીશું કે તમને ખબર પડી ગઈ કે પોલીસ જોડે આવવાથી કેટલી તકલીફ છે, ગુનામાં જેલમાં જવું પડે, તો તમે પણ આ રીતે જે સુધરી ગયા છો તે માર્ગ પર. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.